જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં ન્યૂઝ સ્ટડી સેવન યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું મિત્રો આજે ખુશીનો દિવસ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તેની માટે શું કરવા તો કે આ ઓક્ટોબર મહિનાનો પહેલો સોમવાર છે આજે તારીખ છે પાંચ અને તમને હું સરપ્રાઇઝ આપવા જઈ રહ્યો છું આ ચિત્ર જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે અને ન આવ્યો હોય તો હું તમને કહી દઉં કે આજથી આપણે વિજ્ઞાન શરૂ કરીએ છીએ અને વિજ્ઞાનમાં હું તમને ધોરણ છથી લઈને ધોરણ દસ સુધીના લગભગ બે હજાર કરતાં વધારે પ્રશ્નો સો અહીંયા શીખવાડવાનો છું અને સમજાવવાનો છું મજા આવશે ને તમને થશે કે હેસેબ સાંજે છ વાગ્યે લેક્ચર તો આપણે રિઝનિંગનો હોય છે સોમ મંગળ હે ને બુદ્ધ ગુરુ તો ઇંગ્લિશ વિષય હોય છે શુક્ર શનિ તો ગણિત વિષયો હોય છે તો પછી તેમાં ભણાવશો ક્યારે વાત એ સાચી પણ હું તો જેને કહેવાય ને કે શિક્ષકની સાથે એન્જિનિયર માઇન્ડ છે એટલે તમને એનો સમય આપું છું સમય છે સવારે દસ વાગ્યે એટલે ડેઈલી તમારે હવે બે લેક્ચર ભણવાના આવશે તમારું કામ ડબલ નીકળશે સાંજે છ વાગ્યે જે રેગ્યુલર લેક્ચરો આપણા ચાલે છે તે જ અને સવારે દસ વાગ્યે વાર સમજી લેજો સોમ મંગળ અને બુધ આ ત્રણ વાર સોમ મંગળ અને બુધ સવારે દસ વાગે વિજ્ઞાનનો લેક્ચર આવશે અને વિજ્ઞાનના લેક્ચરની અંદર આપણે રોજ એક પેજ આખું કરવાનું એમાં કોઈકમાં ત્રીસ ક્વેશ્ચન હશે કોઈકમાં ચાલીસ હશે કોઈકમાં પચાસ હશે મને તમને મટીરિયલ આપવામાં સરળતા રહે મારે તમને રોજ એક પેજ આપી દેવાનું એટલે વાત થાય પૂરી સિમ્પલ એ મટીરિયલની વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને મેં તમને કીધું કે આપણે રોજ એક પેજ ભણવાનું થાય છે બરાબર કારણ કે હા જે તમે ઓલો લેક્ચર જોશો રીઝનિંગનો અને આ જોશો એટલે બે ડબલ કામ તમારું નીકળશે રેડી તૈયાર છો બધા ધોરણ છ થી ધોરણ દસ સુધીનું વિજ્ઞાન કવર કરીશ બધા ટોપિક લઈ લઈશ બધું જ વિજ્ઞાન કવર કરી લઈશ અને ક્વેશ્ચન સમજાવતા સમજાવતા બધું ડીપમાં ડિટેલમાં એનો જવાબ પણ કેમ યાદ રખાય એ પણ સાથે શીખવાડતો જઈશ બીજું જ્યારે તમારો લેક્ચર પૂરો થાય વાત સમજો લેક્ચર પૂરો થાય એટલે પછી તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે હું તમને એક બે ક્વેશ્ચનો પૂછીશ એના તમારે જવાબ આપવાના અને બીજો લેક્ચર જ્યારે નવો બીજા દિવસે શરૂ થાય ત્યારે હું તમને આગળના લેક્ચરમાંથી ક્વેશ્ચન પૂછીશ એ તમને આવડવા જોઈએ આવડવા જ જોઈએ બરાબર છે અને એ તમારે ક્વેશ્ચનના આન્સર કોમેન્ટમાં લખવાના આપણો આ પ્રીમિયર લેક્ચર છે જે રીતે સાંજના છ વાગ્યાના લેક્ચરો છે સેમ ટુ સેમ દસ વાગ્યા લેક્ચર આવશે આ લેક્ચરની એક વાત કરી દઉં કે એનું નોટિફિકેશન તમને બપોરે એક વાગે હું મૂકીશ એનું કારણ છે કે દસ વાગે હું ફ્રી નથી હોતો એટલે અને કાં પછી એવું કરીશ કે સવારમાં વહેલા તમને નોટિફિકેશન તેનું મળી જશે બરાબર એનો મેસેજ છે મળી જશે જાગીન તરત જેવા જાગશો એટલે સીધો વિજ્ઞાનનો અપડેટ લેક્ચરનો જે કંઈ લેક્ચરનો મેસેજ હશે તમને ગ્રુપમાં મળી જશે અને બપોર પછીના સેશનમાં તમને સાંજના લેક્ચરનો મેસેજ મળી જશે એટલે બે કામ તમારા થઈ ગયા ઓકે કદાચ ન આવે દસ વાગ્યા લેક્ચરનો મેસેજ મારે મૂકવાનો રહી જાય તો તમને હું એની સગવડતા કરી દઉં કે તમે ચેનલ જ્યારે ખોલો ત્યારે એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન દબાવો બેલ ઉપર ટીક કરશો એટલે એમાં ઓલ લખ્યું છે આ એક સેટિંગ કરી નાખો એટલે ન્યૂઝ ટડી સેવનમાં કોઈ પણ સમયે કોઈ પણ લેક્ચર આવે એ તમને તમારા ફોનમાં સીધી જ નોટિફિકેશન મેસેજ સ્વરૂપે મળી જાય સીધી જ તે ફટ નોટિફિકેશન આવે પણ તમારે કરવું પડશે અને મેં તમને કીધું હતું ધીરજ રાખશો તો એના ફળ મીઠા બહુ હોય બરાબર મને ખબર છે લગભગ વીસ પચીસ લોકો ચેનલમાં મને એવું કીધું કે સાહેબ આમાં અપડેટ આવતો પણ એને શું થાય લેક્ચર જોવા નહોતા તકલીફ એ હતી અને એને ક્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે તમારે કરવી છે અને તમે જોડાયા છો અને તમે ધીરજ રાખીને મારી સાથે જોડાયા મેં તમને કીધું હતું હું તમને સોનું આપીશ અને આપીને જ રહીશ આ તમારી માટે જો કામ ડબલ કર્યું મેં હું મારા કામ તો કરું જ છું સાંજના સમયે જે કંઈ મને સમય મળે એમાં પાછા વિડીયો લેક્ચર્સ રેકોર્ડ કરું છું અને હું તમને પ્રોવાઈડ કરું છું મજા આવશે તો આપણી સાથે જોડાયેલા રહેજો તમારી સાથે જે કોઈ ધોરણ છ સાત આઠ નવ દસ અને સાથે કોમ્પિટિટિવવાળા જે કોઈ તૈયારી કરે છે બધાઈને વિડીયો લેક્ચર મોકલી દો અને હવે જો આપણે ધમાકા લેક્ચરો શરૂ કરીએ બરાબર તો શરૂ કરીએ પાઠ્યપુસ્તક આધારિત આજના પ્રશ્નો અને આજે આપણે એક આખું પેજ શીખવાનું છે આવતીકાલે બીજું પછી ત્રીજું સોમ મંગળ ને બુધ યાદ રહી ગયું ને મગજમાં ત્રણ દિવસ લેક્ચર આવશે ક્યારે સવારમાં દસ વાગ્યે યાદ રહી ગયું તો આવી રીતે દર મહિને કંઈક ને કંઈક નવી નવી સરપ્રાઇઝ આપતો રહીશ અને જોડાયેલા રહેજો અને પછી એવી બધી સરપ્રાઇઝો ભેગી થશે કે કદાચ તમને ખુશીનો પાર નહીં રહે સારું શરૂ કરીએ આજનો લેકચર કારણ કે આ શરૂઆતમાં મારે તમને આખી સ્ટ્રેટેજી તો સમજાવીને કે આપણે આમ કામ કરશું હેં અને હું એ તો લેક્ચરમાં જ વાત થાય એ કંઈ હું તમને ઘરે આવીને તો કહેવાનું નથી એટલે હું તમને લેક્ચરમાં કહી શકું આવું આવું આપણે કરવાનું છે અને લેક્ચરમાં તમારે બધું શીખવાનું સમજવાનું વિચારવાનું યાદ રાખવું પાકું કરવાનું અને ટેસ્ટ કહું એ ટેસ્ટ આપવાની રેડી પછી ટેસ્ટ તો આવે ત્યારે આમાં પૂરા આવવા જોઈએ હો માર્ક હા પછી કહેતા નહીં અને મારે તો પૂરા જ માર્ક જોઈ હોય પચીસ માર્કની ટેસ્ટ હોય તો પચીસ માં પચીસ આવવા જોઈએ ત્રીસ હોય તો ત્રીસ માં એક ખોટો ન પડવો જોઈએ એક ખોટો એનો મતલબ કે મહેનતમાં કાચું છે હાલો પેલો પ્રશ્ન જુઓ કેટલાક કાચ તેમ ઘણા બધા કાચ જોયા હશે અને કેટલાક કાચને વસ્તુથી અમુક અંતરે રાખીને તેમાંથી જોઈએ એટલે કાચમાંથી જોઈએ તો વસ્તુ મોટી દેખાય અને આવું તમે નાના હતા ત્યારે કરતા હતા ખબર હોય તો તમને કયો કાચ બિલોરી કાચ એને ફૂટપટ્ટીની અંદર પણ આવે બિલોરી કાચ અલગથી પણ મળતો પાંચ રૂપિયાનો દસ રૂપિયાનો જેવો કાચ જોતો મેગ્નિફિકેશન પ્રમાણે તેના કરવાના ગુણધર્મને આધારે તમને જુદા જુદા પ્રકારના કાચ મળતા એટલે એ કાચનો આપણે ઉપયોગ કરતા યાદ રાખો કોઈ એક ચોક્કસ અંતરે તમે વસ્તુને રાખો જેમ કે હથિયળી લઈ લો તમારી હથિયળી ઉપર તમે આમ બિલોરી કાચ રાખીને આગળ પાછળ કરો એટલે અમુક અંતર એવું હોય કે જ્યાં તમે કાચને ગોઠવો એટલે તમારા હથિયળીની જે કિનારીઓ છે ને અંદર જે એ બધી તમને મોટી મોટી દેખાય પેન્સિલની અણી ઉપર બિલોરી કાચ રાખીને આગળ પાછળ કરો એટલે ચોક્કસ અંતરે અણી છે ખૂબ મોટી દેખાય આપણે કરીએ છીએ તો શું કહેવાય એને બિલોરી કાચ તો બિલોરી કાચનો ઉપયોગ શું થાય કેશો કોઈ કે ચોક્કસ અંતરે રાખેલી વસ્તુને મોટી અથવા તો વિવર્ધિત કરવા માટે આ બિલોરી કાચનો ઉપયોગ થાય યાદ રહી ગયું ચોક્કસ અંતરે વસ્તુ રાખી હોય મોટી જોવી હોય તો બિલોરી કાચ બિલોરી કાચનો ઉપયોગ ક્યાં થાય વસ્તુ મોટી જોવા માટે કમ્પ્લીટ નેક્સ્ટ ક્વેશન બિલોરી કાચ વડે દૂર રહેલી પ્રતિબિંબ કેવું મળે છે ને એ ઉલટું મળે કેવું મળે ઉલટું હવે તમારા મનમાં એક ક્વેશ્ચન થાય કે યાદ કેમ રાખવું બરોબર હવે ઊલટું મળે ને એ પ્રતિબિંબ નાનું હોય ઊલટું મળે છે પ્રતિબિંબ કેવું છે નાનું બરાબર એ પ્રતિબિંબ સાચું ક્લું મળે ખોટું ક્લું આ વાતય થાય હે તો એની માટે હું તમને એક સરસ અહીંયા વાત કરું જુઓ જ્યારે તમે આ બિલોરી કાચ છે એ બિલોરી કાચની સામે કોઈ એક વસ્તુ રાખશો આમાં નોક આપણી આ વસ્તુ તો એ વસ્તુ એક મિનિટ એ વસ્તુ જે છે એનું પ્રતિબિંબ તમને કેવું મળશે દૂર રાખેલી વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું બરોબર તો એ બીજી તરફ આપણને પ્રતિબિંબ મળે વાસ્તવિક અને ઉલટું એની માટે એક શબ્દ યાદ રાખી લો વાવ કે છો વાવ વાવ વાસ્તવિક અને ઉ એટલે મગજમાં ફીટ ઉલટું પ્રતિબિંબ હોય કેવું હોય વાસ્તવિક વાસ્તવિક એટલે સાચું સાચુંકલું પડદા ઉપર ઝીલી શકાય તેવું બરાબર અને આસ આ ચ યાદ રાખો વાવ યાદ રહી જાય એટલે બાકી બધું આવી ગયું આ એટલે આભાસી જેને આપણે પડદા પર ઝીલી શકીએ નહીં એ કેવું હોય ચત્તુ તો ચત્તુ પ્રતિબિંબ મળે એટલે કેવું હોય આભાસી એને તમે પડદા ઉપર ઝીલી શકો નહીં અને વાસ્તવિક હોય કેવું ઉલટું બરાબર વાસ્તવિક હોય ઉલટું વસ્તુ કરતા નાનું વાત થાય પૂરી એટલે તમને યાદ રહી જાય કે જુઓ આ નાનું અને ઉલટું તો બિરોડી કાચવડે કેવું પ્રતિબિંબ રચાય દૂરની વસ્તુનું નાનું અને ઉલટું ઉલટું કેવું હોય વાસ્તવિક વાસ્તવિક એટલે ઉલટું વાસ્તવિક અને ઉલટું એટલે નહીં પણ વાસ્તવિક અને ઉલટું વાવ યાદ રહી ગયું હા ફાવશે એટલું તો વાંધો નહીં ત્રીજો ક્વેશ્ચન ઘડિયાળ છે તમને ખબર છે ઘડિયાળની અંદર ભાગ કેવાય બધા ઝીણા 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 રિપેરિંગ કરાવે છે ને તો આપણને સમજાય જ કોઈ ન પડે એની આમ પાછળ તમે ઢાકણું ખોલીને જોયું ને તો અંદર એટલા બધા ઝીણા ઝીણા ભાગ હોય ને તો એન કરતા કીડી હારી હેને ને એવા બધા અંદર ઝીણા ઝીણા પાર્ટ્સ હોય તમને તો હારા આના પેજ ચા ક્યાં થાવતા હશે સ્ક્રુ ડ્રાઈવરને પેચ ચ્યા બોલ્ટને બધું ફિટિંગ કેમ કરતા હશે હે કેટલું ઝીણું આપણને તો નજરે ન ચરે તો એ જે બિલોરી કાચ ઘડિયાળી જે છે રિપેર કરવા માટે જે સાધન એ જે પાર્ટ્સ છે એને કેવા કરીને જોશે ખૂબ મોટા અને મોટા કરવા માટે કયો કાચ બિલોરી કાચ હમણાં જ કીધું ને પેલા ક્વેશ્ચનમાં મોટું કોઈ વસ્તુનું જોવું હોય તો બિલોરી કાચ એટલે એ શું કરશે પોતાના સ્ટેન્ડમાં બિલોરી કાચ રાખશે ને હેઠે કાચની નીચે ઘડિયાળના સાધનો અમુક અંતરે મૂકશે એટલે એ જે ઝીણા ઝીણા ભાગ છે એને ખૂબ મોટા થઈને દેખાડશે એટલે એ બિલોરી કાચનો ઉપયોગ કરશે ખબર પડી બિલોરી કાચનું બીજું નામ છે બહિર ગોળ લેન્સ શું નામ છે બહિર ગોળ લેન્સ હવે લેન્સમાં અને અરીસામાં ફેર શું હવે અરે કયો તમારે જેવું કોણ થાય લેન્સ અને અરીસો બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસોમાં ફેર શું તેમ ભલે વિજ્ઞાનમાં નવા હો કોઈ વિજ્ઞાન જોયું ન હોય ગમતું ન હોય પણ તમે મારા લેક્ચરો જોશો ને એટલે વિજ્ઞાન તમારા રસનો વિષય થઈ જશે ને ગેરંટી હું આપું છું લેન્સમાં અને અરીસામાં ફેર હું આપણે ત્યાં હેસે બા લેન્સ ને અરીસો બે કાચના જ ન હોય કાચના હોય જો અહીંયા આજે હાવ આરપાર જોઈ શકાય ને આર પાર જોઈ શકાય બરાબર જેમ કહેવાય ચશ્મા હોય તો ચશ્માના જે કાચ હોય ને તમે આર પાર જોઈ શકો તમે મારી આંખ જોઈ શકો હું તમારી આંખ જોઈ શકું એટલે આરપાર જોઈ શકાય એને કહેવાય લેન્સ આર પાર જોઈ શકાય તો લેન્સ હવે તમારે લગ્નમાં જવાનું હોય ને રૂડા રૂપાળા તૈયાર થવાનું હોય તો તેમ કોની સામું કાચ એટલે ચશ્માના કાચની સામું જોઈને તૈયાર થાવ હે ન થાય ઓકે તો કોની સામું તૈયાર થાવ ઓલો તમારા કબાટ જે હોય ને કબાટની અંદર ઓલો કાચ ચોંટાડેલો ખબર ડ્રેસિંગ ટેબલની અંદર તો એ જે કાચ છે ને એને સામું એને ઉભા રહ્યો એમાં તેમ તમારા જેવા જેવા શો એવા દેખાવ અને દેખાવ એટલી આવું હોય એમાં પાછળ છે ને એને તેમ ખોલીને જુઓ ને તો એ કાચની પાછળ આવી કલર કરેલો હોય ડિઝાઇન કરેલી હોય આ બાજુની સાઈડ તમને દેખાય આ બાજુ વાહેનું કાંઈ ન દેખાય એટલે આરપાર જોઈ શકાય નહીં જેમાં એક બાજુ કલર કરેલો હોય અને એક બાજુ કેવું હોય પરાવર્તક સપાટી હોય બરાબર તો આને કહેવાય અરીસો એટલે તમારા ઘરે જે છે તમને જોવા માટે એ છે અરીસો અને ચશ્માની અંદર છે એ છે લેન્સ ક્લિયર આ બે વસ્તુ સમજાય ને વાતને ઓકે એ બેમાં તમને જબરજસ્ત જાદુ જો તમે અરીસેન સામે ઊભા રહ્યો ને એટલે હામાં તેમ દેખાવ દેખાવ કે ન દેખાવ દેખાવ ને ઓકે હવે તમારા ભાઈને તમારા બેનને તમારા મમ્મી પપ્પાને કહેવાનું હે પપ્પા જુઓ તો આ કાચની અંદર હું સામે દેખાવ છું એ હા છે હા બેટા દેખાજો તો હવે એ તમે જાઓ અને ત્યાં જઈને પકડી આવો પકડાશો નહીં એ પડદા ઉપર ઝીલી જ ન શકાય હે ને અને ત્યાં જઈને જોવા જાવ તો નકરા ગાભા ભર્યા હોય કપડાં ભર્યા હોય વાત સાચી છે કે નહીં ખોટી ખોડી છે ખાચી ઓકે તો એ પ્રતિબિંબ કેવું મળ્યું તમને જે તમારું પ્રતિબિંબ દેખાય છે ને પડદા ઉપર ઝીલી શકાતું નથી તમે ખાલી ત્યાં છો તેવો તમને આભાસ થાય છે હે ને એમ લાગે કે જ્યાં કોક છે પણ ત્યાં ખરેખર હકીકતમાં કોઈ હોતું નથી આને કહેવાય આભાસી પ્રતિબિંબ તો વાસ્તવિક કોને કહેવાય તમારે બિલોરી કાચ લેવાનો સવારના પોરમાં સૂર્યની સામે બેસવાનું એ બિલોરી કાચને સૂર્ય સામે મુખ રાખવાનું બીજી બાજુએ તમારો હાથ રાખવાનો થોડોક આગળ પાછળ કરવાનો એટલે નાની એવી ટીલડી તમારા હાથ ઉપર પડશે પ્રકાશની અને થોડીક વાર બેસો એટલે તમને ખબર પડશે કે વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય એવું ગરમ લાગે એવું ગરમ લાગે ને કેમ તો કે તમારા હાથના પડદા ઉપર તમે તેને ઝીલી શક્યા વાત સાચી એમ તોય પ્રતિબિંબ કેવું મળ્યો વાસ્તવિક વાસ્તવિક હોય 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 કેવું કેવું ઉલટું અને એ વસ્તુ નાનું કારણ કે સૂર્ય તો કેવડો મોટો છે એનું ટીંડુડું મળ્યું નાનું એવું જરી કમથું બિંદુવત પ્રતિબિંબ મળ્યું ક્લિયર કટ બધું આગળ ચાલો એના પછી ચોથો ક્વેશ્ચન જુઓ વૃદ્ધિ એટલે વધારો કદમાં વધારો જેમ કે વનસ્પતિનો છોડ તમે વાવો ને પાંચ વર્ષ પછી કેવડું મોટું થઈ જાય એટલે એના શરીરના કદમાં વધારો થયો તમે તે વીસ વર્ષ પહેલાં ગિંગુડિયા હતા નાના એવા હે ને ઘોડિયામ હમાઈ જાય અને હવે તો આખા બેડમાં ન હમાતા આખા આડતા હોય એનો મતલબ શું થયો કે સમય જેમ જેમ પસાર થયો તેમ તમારા શરીરના કદમાં વધારો થયો ધેટ ઇઝ કોલ્ડ વૃદ્ધિ અને વૃદ્ધિ કહેવાય સંવેદનશીલતા એટલે કંઈ પણ વસ્તુનો સ્પર્શ થાય એટલે તેની આખી ઇફેક્ટ અલગ આવે એ તમને સંવેદનાઓ થાય જેમ કે તમારી ચામડી આંખ તમારી આંખો બંધ કરો ચાલો આંખો બંધ તો ઘણા કે લેક્ચરમાં કેમ જવું કરો તો ખરા આંખો બંધ કરી ઓકે જો હું તમારા આંગળીને હાથને સ્પર્શ કરું સ્પર્શ કર્યો ઓકે તમને કંઈ સંવેદના થઈ એટલે તમને કંઈ ખબર પડી કે મને કોઈક અડ્યું ટચ કર્યું તો કે હા કેમ તો કે આ સ્પર્શ છે ધેટ ઇઝ કોલ્ડ સંવેદનશીલતા સંવેદનશીલતા એટલે તમને તમ એ જે કાંઈ એની જે કંઈ ફિલિંગ્સ હોય એની જે કંઈ સંવેદનાઓ હોય તો એ તમને ઉર્મી વેગો દ્વારા પ્રાપ્ત થાય હાલો આંખો બંધ કરીને આપણને પાછળથી કોઈક અડે તો આપણને સંવેદના થાય કે ભાઈ પાછળથી મને કોઈ સ્પર્શ કર્યો સિમ્પલ આંખો બંધ કરીને નાક વાટે તમે ગુલાબની સુગંધ લો તો સંવેદના થોડી ઘણી તો થાય જ ને કે હા સુગંધ સારી છે ઓકે સંવેદના ઘણી વનસ્પતિઓ એવી હોય જેના તમે પર્ણને અડો ને એટલે પર્ણ બીડાઈ જાય બંધ થઈ જાય હે ગૂગલ યુટ્યુબ ઉપર સર્ચ કરજો કે ભાઈ મેન કિલર ટ્રીઝ એવું કંઈક સર્ચ કરજો મેન કિલર ટ્રીઝ એટલે તમને આખા એવા પાંદડાઓ જોવા મળશે આખા આખા જીવડા ખાઈ જાય વનસ્પતિ જીવડા ખાય જોવો ખરા કલ્પના એ જોજો યુટ્યુબ ઉપર સર્ચ કરજો આ લેકચર પૂરો થાય પછી એ અત્યાર નહીં હેલો અહીંયા ધ્યાન તો એ સંવેદનશીલતા પછી છે શ્વસન હવે શ્વસન અને શ્વાસો શ્વાસ આ બેમાં ઘણો ફેર છે શ્વાસ લેવો અને બહાર કાઢવો આ ક્રિયાનું નામ છે શ્વાસોશ્વાસ પણ શ્વાસ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં ઓક્સિજન દાખલ થાય છે અને એ ઓક્સિજન શરીરના દરેક કોષો સુધી પહોંચે છે તે ઓક્સિજન કોષોની અંદર રાસાયણિક પ્રક્રિયા કરે છે અને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે અને પછી એ કાર્બન ડાયોક્સાઇડ રુધિર સાથે ભળી અને ફરી પાછો ફેફસામાં પહોંચે છે અને એ ફેફસામાંથી બહાર નીકળે છે આ આખી પ્રક્રિયાને કહેવાય શ્વસન પણ શ્વસન સમયે એ ઉર્જા ઉત્પન્ન કરે છે અને જે ઉર્જા આપણા શરીરની અંદર સંગ્રહ થાય છે તો આ વાત થઈ શ્વસનની અને ઉત્સર્જન આપણે કંઈ પણ ખોરાક ખાઈએ ને એટલે બધો એ કાંઈ પચી ન જાય હે ને પછી થોડો ઘણો કચરો આપણા શરીરમાં જમા થાય અને આ દરેક કુદરતી સજીવોની ઘટનાઓ છે આપણા શરીરમાં આ ભેગો થતો પાચન થયા પછી ભેગો થતો વધારાનો કચરો બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય આપણા શરીરમાં પાણી વધી ગયું હોય તો પરસેવા સ્વરૂપે બહાર નીકળી જાય આપણે દોડીએ એટલે પરસેવા સ્વરૂપે કચરો બહાર નીકળે આપણે ખોરાક ખાઈએ છીએ તો મળ વાટે કચરો બહાર નીકળે છે તો આ જે કચરો આપણે બહાર કાઢીએ છીએ એ શરીરમાંથી આપણું આ તો શરીરની વાત કરીએ તો આપણે સમજીએ છીએ એટલે બાકી પ્રાણીઓ છે પક્ષીઓ છે વનસ્પતિ છે દરેક પોતપોતાનો કચરો બહાર કાઢતા હોય છે તેમના ખોરાક પ્રમાણે કચરો બહાર કાઢવાની ક્રિયા ઉત્સર્જન કહેવાય બીજી વખત જ્યારે પણ ઉત્સર્જન શબ્દ આવશે તમારા મગજમાં ક્લિક થશે હે ને વૃદ્ધિ એટલે તરત મગજમાં આવા જ માટે કે ભાઈ વધારો શરીરની અંદર વૃદ્ધિ કદા કદમાં વધારો તો આ બધી જ લાક્ષણિકતા ધરાવતી વસ્તુને શું કહેવાય સજીવ કહેવાય જેનામાં જીવ હોય એને સજીવ કહેવાય જીવની સાથે આ બધી સંવેદના વૃદ્ધિ શ્વસન ઉત્સર્જન એ બધું જ ક્રિયાઓ કરી શકતા હોય એને શું કહેવાય સજીવ આ બધું ન કરી શકે નિર્જીવ જેમ કે ખુરશી લઈ લો એને સંવેદના ન થાય એમ તેમ ઢીકો મારો તો સંવેદના ન થાય થાય પાંચમો ક્વેશ્ચન કયા છોડને અડકતાની સાથે અડકતા એટલે ટચ કરતા અડતાની સાથે તેના પરણો બીડાઈ જાય લજામણીનો છોડ હે ને યાદ રાખજો લજામણીના છોડને અડતા એના પાંદડા બીડાઈ જાય પાંદડા કોના બિડાઈ જાય લજામણીના શું કરવા તો કે તેમ ઈડ્યા એટલે ન ગયું બિચારીને લજામણીને ન ગયું લજામણીનો છોડ એવો છે કે જેના પાંદડા છઠો ક્વેન કયું ફૂલ સૂર્યપ્રકાશની સાથે દિશા બદલે છે આખા ગામને આવડતું હોય હે નામય એવું જ પાછું જો સૂર્ય તરફ મુખ રાખીને જીવતી હોય એવી કોણ સૂર્યમુખી હા પેલું તો સૂર્ય તરફ મુખ રાખે એટલે કોણ સૂર્યમુખી અને સૂર્યપ્રકાશની સાથે પોતે દિશા બદલે અને ટ્રાય કરવી જ કરજો ખબરમાં આઠ વાગે સૂર્યમુખીને ફૂલડાને મોકડું જોઈ આવવાનું બપોરે બાર વાગે જોઈ આવવાનું સાંજે છ વાગે જોઈ આવવાનું તન ટાઈમ જોયા હોય ને એટલે તમને ખબર પડી જાય ને તમારા મનનું સમાધાન થઈ જાય તમને પાસ મારી ઉપર ભરોસો ન હોય તોની વાત છે બાકી હું કહું એટલે માની લેજો કે આ એ હોય જ કારણ કે હું જોયા હોય છે એટલે મને ખબર છે શું આવે સૂર્યમુખી હાલો બિલોરી કાચ વડે કેવું પ્રતિબિંબ રચાય નાનું ઉલટું વાસ્તવિક વાવ હે ને યાદ રહી ગયું ઓકે કઈ વસ્તુને સૌથી વધારે મોટી કરીને જોઈ શકાય બિલોરી કાચ ક્લિયર ઘડિયાળમાં જે ઘડિયાળી છે એના જીણા જીણા ભાગ જોવા માટે શેનો ઉપયોગ કરે બિલોરી કાચનો કયા છોડને અડતન સાથે બીડાઈ જાય પાંદડા લજામણીની છોડ કેટલું સ્પીડમાં વૃદ્ધિ અને સંવેદનશીલતાની બધું હોય સજીવ ક્યાં આગળ છે હાલો આગળ કયા વૈજ્ઞાનિકે શોધ્યું કે વનસ્પતિ ઉપર સંગીતની પણ અસર થાય હે ને સંગીત માનો કે સોફ્ટ મ્યુઝિક વાગતું હોય અથવા તો ઝીણું ઝીણું સંગીત વાગતું હોય તો જે સજીવ હોય એની ઉપર અસર થાય ખબર પડે છે ને હારું ડી જે વાગતું હોય ને તો ઘણી વખત ગાય ને ભેંસ ને કૂતરા એવા ડિસ્કો કરતા આપણને એમ થાય જાન છે એની છે તો દરેક સજીવ ઉપર સંગીતની અસર થાય તો આપણને ખબર નથી કે એમ થાય કે નહીં બાકી થાય એવું જાણવાનું કામ સમજાવવાનું કામ એ કોણે કર્યું જગદીશ ચંદ્ર બોઝ બરાબર અને એવા સરસ મહાન એ પોતે વૈજ્ઞાનિક હતા ભારતના કે જેણે શોધી કાઢ્યું કે સંગીતમાં સંગીતને લીધે વનસ્પતિ છે પોતાનું નૃત્ય કરે છે એ તમને દેખાય ન કારણ કે તમને વનસ્પતિ પ્રેમ ન હોય તો તમને ન દેખાય પણ તમને જો પ્રકૃતિ પ્રેમી સ્વભાવ ધરાવતા હોય તો તમે સંગીતની અસરને કારણે વનસ્પતિને હિલોળા લેતી ડોલતી અને એનું આખું વાઇબ્રેશન એ તમે અનુભવી શકો છો સંગીતને કારણે વનસ્પતિમાં એક સંવેદનાઓ થાય છે વનસ્પતિને પણ જીવ છે એવું નક્કી કર્યું જગદીશચંદ્ર બોઝ શું કર્યું વનસ્પતિ ઉપર સંગીતની અસર સંગીતની અસર કોણે શોધી જગદીશચંદ્ર ચંદ્ર બોઝ ક્લિયર આઠમો ક્વેશ્ચન વૃક્ષો કઈ લાક્ષણિકતા ન ધરાવતા હોવા છતાંય તે સજીવ છે હે વૃક્ષો છે એનામાં એક લાક્ષણિકતા નથી કઈ પ્રચલન પ્રચલન એટલે તો કે એક જગ્યાએ બીજી જગ્યાએ ખસવું હે ને મતલબ કે આપણે છીએ તો આપણે સજીવ છીએ તો આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જઈએ છીએ સ્થાન બદલીએ છીએ ઓકે પ્રાણી છે તો એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થાન બદલે છે બેક્ટેરિયા જીવાણું બધા જ એવરી ઇચ એન્ડ એવરી જેટલા પણ ઓર્ગેનિઝમ્સ છે સજીવો છે એ બધા જ પોતાનું જે સ્થાન છે એ બદલે છે બટ વનસ્પતિ એક એવી છે કે જે જકડાયેલું શરીર છે એ પોતે વનસ્પતિ જમીનની અંદર સ્થિર છે અને માટે તે પોતાનું સ્થાન બદલતી ન હોવા છતાંય પોતે તો શું આવશે પ્રચલન ક્રિયા એટલે એ સ્થાન બદલવાની ક્રિયા એ ન કરતી હોવા છતાંય પોતે સજીવ છે દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે શેની શેની જરૂર પડે છે તો ઘણા કે મોબાઈલ ટીવી એ બધું નહીં હેલો એ તો આપણી વાત થઈ સજીવની વાત કરીએ છીએ પૃથ્વી પરના દરેક સજીવની ડાયનોસોર કીડી હાથી મકોડો વંદો પતંગિયું સરિસૃપ પ્રાણીઓમાં સાપ અજગર બરાબર ઉભય જીવીમાં દેડકો મગર મગર છે સરિસૃપ પેટે સરકીને ચાલતા છે તો આવા ઘણા બધા પ્રાણીઓ સજીવો એવા છે કે એમને પોતાનું જીવન જીવવા છે એની જરૂર પડે ત્રણ વસ્તુ હવા શ્વાસ લેવો પડે હાલો હવા એટલે ઓક્સિજન તો હવાની જરૂર પડે પાણી વોટર એચ ટુ હે ને અને ત્રીજો છે ખોરાક હવા વગર હાલે ટ્રાય કરો નાકને થોડીક વાર બંધ રાખો એટલે ખબર પડે કે હવા વગર કેવી જરૂર કેવી સ્થિતિ થાય અને કેટલી એની જરૂર છે પાણી ન પીતા દસ દિવસ પંદર વીસ દિવસ એટલે ખબર પડે કે શરીરમાં ડિહાઇડ્રેશન થઈ જાય પછી ડૉક્ટર પે એ ડૉક્ટરમાં શરીરમાં પાણી ખૂટી ગયું બધું ધોળો શરીર થઈ ગયું તો થયું જ જાય ને પાણી ન પીવો તો હે અને ખોરાક તમારે કાર્બનિક તમારે તમારા શરીરમાં નાખવો જ પડે એના વગર શરીરને ઊર્જા ન મળે અને મળે તો પછી તમારું શરીર કામ ન કરે કામ ન કરે એટલે બીજું થાય હું બધા કોષો છે મૃત થઈ જાય અને આખું સજીવ શરીર છે તે મૃત્યુ પામે યાદ રહ્યો હવા પાણીને ખોરાક દસ ક્વેશ્ચન મરી ગયેલા સજીવોના કોહવાયેલા અવશેષો જે સજીવ શરીર મરી જાય મને કે રસ્તા ઉપર મને કે કોઈ કૂતરી છે કૂતરા છે બિલાડું છે એ બધા સજીવો મરી ગયા હવે એના અવશેષો એટલે એના બાકી રહેતા ભાગ જે જમીનમાં ભળેલા હોય તેને કેવા પદાર્થો કહે છે તેને શું કહેવાય સેન્દ્રીય પદાર્થો તેનો ઉપયોગ ખાતર તરીકે થઈ શકે હો એટલે સેન્દ્રિય પદાર્થો કહેવાય મરેલા સડેલા સજીવો જો જમીનમાં ભળી જાય તો પછી એની અંદર રહેલા એ બધા પદાર્થોને શું કહેવાય સેન્દ્રિય પદાર્થો રેડી જુઓ અગિયાર મો ક્વેશ્ચન સૌથી ઉપર વધુ ફળદ્રુપ જમીન ક્યારે બને તો વધારે સારું ખાતર હોય તો એટલે કે વધારે સેન્દ્રીય પદાર્થો હોય તો કમ્પ્લીટ આ બધું મજા આવે એવું છે અને તમને એમ જ થાય કે સારું ભણભણ જ કરવું છે હા તમે ખાલી લેકચર સાંભળશો ને તોય આવડી જશે જાવ જાઓ એની તમને ગેરંટી આપું બરાબર સાંભળવાનો રોજ મૂકી દેવાનો અને અમ તો કેમ આપણે બે ચાર સોંગ સાંભળી લઈએ હે સોંગ સાંભળીએ તો કેવી મજા આવી જાય લેક્ચર સાંભળી લો તો નોકરી મળી જાય કેવી મજા આવી જાય હે આ તો બહુ મજા આવી વાત છે મજા તો લેવાની જિંદગીમાં હાલો વર્ધુ ફળદ્રુપ જમીન ક્યારે બને સેન્દ્રિય પદાર્થો હોય તો સેન્દ્રિય એટલે એને પોષક તત્વો મળી રહે તેવા બારમો ક્વેશ્ચન જમીનમાં રહેલા જીવ જંતુઓ શેમાંથી પોષણ મેળવે હાવ હાચું કહેજો જમીનની અંદર જે સજીવો છે ને ખાવું તો પડે કે નહીં હેલો એ ભૂખ્યા ક્યાંથી એમ કે પીઝા દેવા કોણ છે અને બર્ગર દેવા કોણ છે તો જમીનની અંદર જે નાના નાના જીવાતો છે જીવડાઓ છે જીવજંતુઓ છે શું ખાય તો કે એ ઓલા જે મરેડા મરેલા અને સડેલા ને બધા પ્રાણીઓ હોય ને વનસ્પતિના ખરેલા પાંદડા ને એ બધું ખાય તો એ બધું ખાય પણ એ ક્યારે ખાય એ હળી જાય તો એમ કે ડાયરેક્ટ નો ભાવે એટલે સેન્દ્રિય પદાર્થો જે નીકળ્યા એ સેન્દ્રિય પદાર્થોની એને જરૂર હોય છે તેરમો ક્વેશ્ચન સેન્દ્રીય પદાર્થો વજનમાં શાના કરતાં હલકા હોય પાણી કરતાં હલકા સેન્દ્રિય પદાર્થો છે એ પાણી કરતાં હળવા હોય યાદ રહી ગયું પાણી છે થોડુંક ભારે છે અને સેન્દ્રિય પદાર્થો જે નીકળ્યા એ વજન કરતાં હળવા હોય પાણીના વજન કરતાં હાવ હલકા ફૂલકા હોય ચૌદમો ક્વેશ્ચન જો જમીનમાં રેતીનું પ્રમાણ સૌથી વધુ હોય તો તેવી જમીનને કેવી કહેવાય જો એના એની અંદર જેનું પ્રમાણ વધારે એને ઉપરથી નામ પાડ્યું રેતી વધારે રેતાળ જમીન જમીનમાં જો રેતી વધારે તો રેતાળ જમીન હે હું તમને ક્વેશ્ચન પૂછું જમીનમાં માટી વધારે હોય તો તો આળ જમીન હે જમીનમાં માટી વધારે હોય તો માટીયાળ જમીન એટલે પંદરમો ક્વેશ્ચન એ પૂરો થઈ ગયો છે સોળમો ક્વેશ્ચન કઈ જમીન વરસાદ પડતા ચીકણી અને લપસણી બની જાય હાવ હાચું કહેજો તમે રેતી રેતીનો ઢગલો હોય એની ઉપર ઊભા હોય અને વરસાદ પડ્યો ચીકણી બની જાય ના રે ના આપણને પાડે હેઠા કેમ તો કે ખાડો પડી જાય ને આપણે જાય ભપદ નીચે ઓકે બીજી વાત કે માટીવાળી જમીન હોય ખેતરને સરસ મજાને ને અમે વરસાદ આવ્યો અને પછી તમે હાલવાનું શરૂ કરો તો ગારો ગારો એ પછી ત્રણ કલાકે પાણી ધો ત્યારે માંડી નીકળે ખેતરમાં ગયા હોય તો ખબર હોય ન ગયા હોય ન ખબર હોય ક્યારેક જાવું આંટો મારવા હે એટલે પ્રયોગ થઈ જાય આપણે શું થાય ખેતરની મુલાકાત થઈ જાય વરસાદ આવે ત્યારે જ પાછું બરાબર એક દી જવાનું અને એક કલાક જવાનું અને પછી ગારો થાય ને પછી એમાં ચાલો ને પછી એ પ્રશ્ન યાદ જ રહી જાય કેમ તો કે માટીયાળ જમીન છે એમાં વરસાદ આવે એટલે રીત આખી માટી કેવી થઈ જાય ચીકણી બરાબર અને લપસી જાય એવી ઘણા તો પડ્યા છે અંદર નેક્સ્ટ સત્તરમો પ્રશ્ન જુઓ કઈ જમીન ભેજ વિનાના હવામાનમાં એકદમ કઠણ થઈ અને તિરાડો પડી જાય હવે જ ખેતર છે માટીવાળું વરસાદ વયો ગયો ઉનાળાનો ધોમ ધકતો તડકો છે અને એ જો તમે રસ્તા ઉપર આમ ધાણી નાખો ને તો ફાટ 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 ફૂટી જાય તો એવો જ ધક તડકો આ છે અને તડકાની અંદર એ તમે ખેતરની અંદર આંટો મારો ને તો તમને ખબર પડે કે એમાં ઢેફા બની જાય હે ને માટીના આખા ગઠ્ઠા તૈયાર થઈ જાય ઢેફા અને ઢેફા ઢેફાની વચ્ચે 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 તમે જુઓ ને તો ફાડ પડી ગયો હોય જમીન છે એ ફાટી ગયો હોય તિરાડો પડી ગયો હોય એવી તિરાડો શેમાં પડે માટીયાળ જમીનમાં રેતાળ જમીનમાં તિરાડો પડે નહીં માટીવાળી જમીન હોય ને એમાં તિરાડો પડે ખેતરમાં તિરાડ પડે ખેતરમાં માટીવાળી જમીન હોય માટીવાળ જમીન યાદ રહી ગયું હાંય મારે તમને બધે લઈ જવા પડે છે હે બધું યાદ રાખવા માટે ક્વેશ્ચન જ્યારે ભણાવું છું એટ ધેટ ટાઈમ આઈ એમ ઈમેજીન ધેટ કાઈન્ડ ઓફ થિંગ્સ એટલે ક્વેશ્ચન યાદ રહી જાય એમાં કઈ નવું ન હોય હે ક્વેશ્ચન પૂછું એક આપશો જવાબ આપશો વધુ ફળદ્રુપ જમીન ક્યારે બને આયુડન સેન્દ્રિય પદાર્થો હોય હે સેન્દ્રિય પદાર્થો પાણી કરતાં વજનમાં કેવા હોય હલકા આયુડ આવડી જ જાય અને એ તેમ ભરોસો રાખજો કારણ કે આ કંઈ જેવા તેવા વિષયો નથી અને જેવી તે રીતે આપણે ભણવાનું નથી ચાલો બીજો ક્વેશ્ચન જો આગળ નેક્સ્ટ જે જમીનમાં કાપ વધારે હોય અથવા તો સેન્દ્રીય પદાર્થોનું પ્રમાણ વધુ હોય તેવી જમીનને કેવી કહેવાય કાપાળ જમીન કેવા હું હું વધારો હોય જો રેતી વધારો હોય તો રેતાળ માટી વધારે હોય તો માટીયાળ અને કાપ કે સેન્દ્રીય પદાર્થો તમને ખબર નદીનો કાપ નદીમાંથી ફળદ્રુપ જે માટીનો કાપ હોય ને કાપ તરી આવે અને પછી એ કાપની જમીન કહેવાય ત્યાં છોડવાઓને બધું સારું ઉગે તો એ જે કાપ કે સેન્દ્રીય પદાર્થો જેમાં ખાતર બહુ સારું હોય એ બધી કાપાળ જમીન કાંપનું પ્રમાણ વધુ એટલે કાપાળ જમીન કાપાળ જમીન કેવી હોય બહુ ફળદ્રુપ હોય યાદ રાખજો તમારે ઘરે તુલસી છોડ ઉગાડવો હોય ને તો કાપાળ જમીન ક્યાંકથી ગોતી આવજો અને જો વૃક્ષો ઉગે જબરજસ્ત છોડવાઓ ઉગે કાપાળ જમીન કેવી હોય ફળદ્રુપ વીસમો ક્વેશ્ચન જમીનનો પ્રકાર નક્કી કરતા સૌથી જમીનનો પ્રકાર નક્કી કરતાં સૌથી ઉપરનું પળ શેનું હોય જમીનનો પ્રકાર જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે સૌથી ઉપરનું પહેલું જે પડ હોય જેની ઉપર આપણે ઊભા રહેવાનું છે અને જેની ઉપર આપણે છોડ ઉગાડવાના છે વૃક્ષો વાવવાના છે તો એ છે સેન્દ્રિય પદાર્થોનું બરાબર સૌથી ઉપરનું પડ શેનું હોય સેન્દ્રિય પદાર્થોનું એકવીસમો ક્વેશ્ચન જમીનની પાણીને વધુ સમય સંગ્રહી રાખવાની શક્તિને શું કહે છે કોઈપણ જમીન હોય એ પાણીને જો વધારે સમય સુધી પોતાની અંદર સંગ્રહ કરીને રાખે તો એને કહેવાય તેની ભેજ ધારણ શક્તિ ભેજ પાણીમાં જ બનેલો છે ધારણ એટલે ગ્રહણ કરવું અને શક્તિ એટલે પોતાની કેપેસિટી એનર્જી પોતાની જમીનની અંદર તે પાણીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે નામ આપ્યું ભેજ ધારણ શક્તિ તો કોઈ જમીન સારી હોય ને પાણી જો એમાં ભેરું રહેતું હોય ને સરસ પાણી સમયાંતરે મળતું હોય તો એની ભેજ ધારણ શક્તિ સારી કહેવાય પણ રેતાળ જમીન હોય ને એમાં પાણી વહી જાય જગ્યા કરીને આગળ નીકળી જાય ભેજ એમાં પાણી એમાં પડ્યું રહે નહીં શોષાયને રહે નહીં એટલે એની ભેજ ધારણ શક્તિ એની ઓછી હોય ચાલો ભેજ ધારણ એટલે ખબર પડી પાણીને સંગ્રહી રાખે તેવી એની કેપેસિટી એના પછી બાવીસમો ક્વેશ્ચન જમીનની પાણીને છૂટું કરી દેવાની શક્તિને શું કહેવાય પાણી પોતે સાચવે જ નહીં અડી અડીને છૂટા પાણી આવ્યું એટલે ઉયું ગયું વરસાદ પડ્યો પાણી આવ્યું પાણી વહી ગયું તો એ એ જમીનની પાસે પાણી ગ્રહણ કરવાની શક્તિ નથી અને તેનું નામ છે નિતારણ શક્તિ પાણી બધું નીતાારી નાખે ઘડીકમાં નીતાવી નાખે અને આમ તમે જુઓ એમાં મટકા મારો ત્યાં જમીન સૂકી થઈ જાય ઘડીકમાં સારો થોડોક તડકો આવે તો ઘડીકમાં જમીન સૂકી થઈ જાય અને માટીયાળ જમીન છે રેતાળ આવડિયા કાંપાળ જમીન છે કોઈ વાતે હુંકાય નહીં એટલે નિતારણ શક્તિ એનું નામ આપ્યું છે કે જો પાણીને ઝડપથી પોતાનામાંથી વહેવડાવી દે અને સંગ્રહ ન કરે તો તેને જમીનની નિતારણ શક્તિ કહેવાય ત્રેવીસમો ક્વેશ્ચન કઈ જમીનની નિતારણ શક્તિ સૌથી વધુ હોય જે સૌથી વધારે પાણી નીતાર નાખે એવી જમીન કઈ રેતીવાળી રેતાળ જમીન હે ખબર પડી ને ચાલો હવે ઉપર જો ચોવીસમો ક્વેશ્ચન કઈ જમીનની નિવારણ નહીં ત્યાં નિતારણ રણ છે એ તમે જે મટિરિયલ આપો ને તેમ પ્રિન્ટ કઢાવો ને તેને નિવારણની જગ્યાએ નિતારણ રણ કરી નાખજો કઈ જમીનની નિતારણ શક્તિ ઓછી હોય છે કાપવાળી જમીન કાપવાળી જમીન જલ્દી પાણી નીતારી શક્તિ નથી એ પોતાની અંદર પાણીને સંગ્રહીને રાખે છે એટલે કાપાળ જમીન છે સૌથી વધારે ફળદ્રુપ છે અને બહુ સારી જમીન છે એની નિતારણ શક્તિ ઓછી તો પ્રશ્ન પ્રશ્ન એવો પૂછાય કે કાપાળ જમીનની કઈ શક્તિ વધારે હોય છે ભેજ ધારણ શક્તિ કઈ શક્તિ ઓછી હોય નિતારણ શક્તિ કમ્પ્લીટ હાલો હવે આવા બધા ક્વેશ્ચન તમને પૂછ્યાશ બે ત્રણ જુઓ પચીસમો ક્વેશ્ચન કઈ જમીન સૌથી ઓછી ભેજ ધારણ શક્તિ હોય રેતાળ જમીનની હે ને કારણ કે ભેજ ધારણ કરી શકતી નથી એટલે શક્તિ હા ઓછી હોવાની હાલો છવ્વીસમો ક્વેશ્ચન કઈ જમીનની ભેજ ધારણ શક્તિ હોય એટલે ભેજ ધારણ કરી શકે એવી કઈ જમીન તો કે કાપાળ જમીન કાપવાળી જમીન સત્યાવીસમાં ક્વેશ્ચન હવે અહીંથી આખો ટૉપિક ચેન્જ થયો અત્યાર સુધી જમીનવાળું શીખ્યા આગળ બિલોરી કાચવાળું શીખ્યા હવે જુઓ સત્યાવીસમાં ક્વેશ્ચન છે કે બીજ કોઈ પણ મને કે તરબૂચ હોય તો એને બીજ હોય કેરી હોય તો એને બીજ હોય પછી મગની શીંગ હોય બરાબર એ બધાને બીજ હોય મગના દાણા એ બીજ છે ચણા વાલ બરાબર હું તમને એક સરસ વાત કરું બીજના કેટલા મુખ્ય પ્રકાર છે યાદ રાખો બીજના બે પ્રકાર બીયા કેટલા પ્રકારના હોય બે પ્રકારના સામે લખ્યું છે દ્વિદળી અને એકદળી તો તમારા મનમાં પ્રશ્ન થવાનો જ છે કે દ્વિદળી કોને કહેવાય એક દળી કોને કહેવાય બીજના મુખ્ય બે પ્રકાર કયા કયા દ્વિદળી એકદળી દળી એટલે બે દ્વિદળી એકદળી દળી તો અઠ્યાવીસમાં ક્વેશ્ચન જુઓ એના પરથી ખબર પડે કે જે બીજના બે ફાળ થાય તેવા ફળને દ્વિદળી કહેવાય નાના ના હોય તો આપણે બીજ કહીએ છીએ મોટ મોટા હોય તો ફળ કહીએ છીએ બે ફાળ થાય તો એને દ્વિદળી કહેવાય બે ફાળ ન થાય તો એને એક દળી કહેવાય બરાબર જેમ કે ચણા છે તો ચણાની આમ તમે બે ફાળ થાય તો એને શું કહેવાય દ્વિદળી અને જેની ફાળ ન થાય એને એક દળી કમ્પ્લીટ ઓગણત્રીસમો ક્વેશ્ચન બીજ ક્યારે ઉગે અને તેનો વિકાસ પામે બીજ છે કોઈ પણ બીજ છે એ તમે એક બોક્સની અંદર ખોખા દો અને કબાટમાં તિજોરી મૂકી ઉગે ન ઉગે તો એ ક્યારે ઉગે તો કે વાવો એન તેમ પાણી આપો એન તેમ ચોક્કસ ગરમી આપો સૂર્યપ્રકાશ આપો હવા આપો તો એ બીજ ઉગે અને મસ્ત ઉગે તો કોઈ પણ બીજ છે એ ક્યારે ઉગે અને ક્યારે એનો વિકાસ થાય તો કે હવા પાણી જો ચોક્કસ પ્રમાણમાં એને ગરમી એ મળી રહે તો એ બીજ ઉગે ત્રીસમો ક્વેશ્ચન વરાળને બીજા કયા નામથી ઓળખાય બાષ્પ વરાળને શું કહેવાય બાષ્પ અંગ્રેજીમાં કહેવાય વેપર વેફર નહીં વેપર વી એ આર વેપર એટલે બાષ્પ બરાબર અથવા તેને શું કહેવાય વરાળ વરાળ એટલે બાષ્પ બાષ્પ એટલે વરાળ પાણીને ગરમ કરતાં પાણીને ગરમી આપતા કયા સ્વરૂપમાં તે રૂપાંતરિત થાય પાણી ઘરે ટ્રાય કરજો એક પેલી પાણી લેજો અને ગેસ ઉપર ગરમ કરવાનું શરૂ કરો એટલે શું થાય પાણીની હાઈ હું વરાળ અથવા તેને બાષ્પ કહેવાય કોઈ પણ પ્રવાહીમાંથી તેની બાષ્પ બનવાની ક્રિયાને શું કહેવાય પાણી હોય એમાંથી વરાળ બનવાની જે આ ઘટના છે એને કહેવાય બાષ્પી ભવન ભવ એટલે થાવો અને બાષ્પ એટલે વરાળ વરાળ થાવો વરાળ બનો ભવ સંસ્કૃત શબ્દ છે સંસ્કૃત શબ્દ ઉપરથી એ ભવ આવેલો છે તો બાષ્પી ભવન વરાળ બનવી ક્લિયર તેત્રીસમો ક્વેશ્ચન ખૂબ ઊંચાઈએ હવા ઠંડી હોવાથી જો જમીન હોય ને જમીન ઉપર સૂર્યનો તડકો પડે એટલે જમીન ગરમ થાય તો જમીનની નજીક જે હવા રહેલી હોય ને એ ગરમ હોય ઓકે હા હું તમે ઉપર વાતાવરણમાં વ્યા છો ને તો ત્યાં કાંઈ જમીન ન હોય એટલે નજીકની હવા કાંઈ ગરમ હોય નહીં એટલે એમાં જ સૂર્ય અને ગિરણો પાર નીકળી જતો એટલે હવા કેવી હોય ઠંડી કોની સાપેક્ષમાં જમીન નજીક રહેલી છે બરાબર એટલે જે જેમ જેમ તમે ઊંચાઈ ઉપર જાઓ એમ એ વરાળ છે એ વરાળ બનીને ઉપર ચડે અને ત્યાં ઉપર જાય અને ઠંડી પડે બરોબર એ ઠંડી પડે અને એમાંથી પાછું બને પાણી અને પાણી પાછું પૃથ્વી ઉપર આવે જેને આપણે કહીએ છીએ બારિશ વરસાદ તો ઉપર જઈને વરાળના ઠંડા પડવાની ક્રિયાને શું કહેવાય અહીંયા લખ્યું છે છારણ પણ છારણ નહીં ઠારણ બરાબર ઠરી જવું ઠારણ શબ્દ છે બરોબર અથવા ઘનીભવન એવું નામ છે તો ઠરી જવું અથવા તો ઘનીભવન ઠારણ થવું છારણ નથી ઘણા કે ક્ષારણ ક્ષારણ એ અલગ છે લોખંડને કાટ લાગવો એને ક્ષારણ કહેવાય છારી વળી જેવી એને છારણ કહેવાય અને જમીન પરની ગરમ હવા જ્યારે ઉપર તરફ જાય છે અને ત્યાં જઈને ઠંડી પડે છે તો એને કહેવાય ઠારણ કેમ તો કે વરાળ ગરમ હતી તેને ઠરી ગઈ પાણી બની ગયું સિમ્પલ યાદ રહી ગયું ઠારણ ખૂબ ઊંચાઈ ઠંડી હવા બાષ્પ હવાની બાષ્પ એ જ સોરી પાણીની જે બાષ્પ છે ઉપર જાય એ ઠંડી પડે અને ત્યાં જઈને બનેનું પાણી એને કહેવાય શું કહેવાય ઠારણ ચાલો એને પછી ચોત્રીસમો ક્વેશ્ચનની સામું જુઓ પાણી વાતાવરણમાંથી ધૂળના કણ સાથે જોડાય અને શેમાં રૂપાંતરિત થાય છે પાણી છે એ વાતાવરણની અંદર ધૂળના કણોને હારે લેતી જાય આપણે કેમ કે અમેરિકા જોઈએ તો બે ત્રણ જણાને લેતા જાય ગાલાલ તરાવું હોય તો એમ અહીંથી જમીનમાંથી જે પાણીના કણો છે ઉપર જાય એટલે હારે કોકને લેતા જાય નગર તો જેવા ઉપર ગયા એવા પાછા ધોયેલા મૂળે જેમ નીચે આવે વાતે હાચી ઓકે અરે હું હું લેતા જાય હવાની અંદર રહેલા જે હવાના કણો છે પછી કોઈ રજકણોના કણો છે ધૂળના કણો છે બધાને વાતતે ગાજતે આખી જાન ઉપર જાય અને ત્યાં જઈને એવા બધા ભેગા થાય કે બને શું વાદળ ક્લિયર આ ત્રીસે ત્રીસ આ ચોત્રીસ ક્વેશ્ચન છે એ અહીંયા પેજ પૂરું થયું આ એક પેજ આપણે આજે શીખ્યા આવતીકાલે બીજું પેજ શીખવાનું બરાબર એન પછી ત્રીજું પેજ અને પછી નેક્સ્ટ અઠવાડિયું એટલે તમે આ ચોત્રીસ ક્વેશ્ચન થયા એવરેજ ચોત્રીસ એટલે સમજો ને કે ચોત્રી ચોત્રીસ ચોત્રીસ પાંત્રી કોકમાં પાંત્રી કોકમાં ચોત્રી કોકમાં ચાલીસ તો રોજ એક પેજનું મટિરિયલ તમને આપું રોજ એટલા પ્રશ્નો પાકા કરીને નાખો અને હું તમને આવતા લેક્ચરમાં આમાંથી બેથી ત્રણ ક્વેશ્ચન પૂછીશ તમને આવડવા જોઈએ અને તમારા જવાબ કોમેન્ટમાં આપવાનો ક્લિયર બરાબર તમને જો આ ગમું હોય તો કેવું લાગ્યું એ નીચે કોમેન્ટ કરજો કે સાહેબ અમને ગમું મજા આવી યાદ રહી ગયા પ્રશ્નો અને હું તમને હવે આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછું તો આવડે હે કઈ વનસ્પતિનું મુખ સૂર્ય તરફ રહે છે કેવી સેકન્ડમાં જવાબ આવ્યો ફાઇટ હે જે જમીનમાં કાંપ હોય તેને શું કહેવાય હાલો હજી એક ક્વેશ્ચન જે જમીનમાં કઈ જમીન એવી છે જેમાં ભેજ ધારણ શક્તિ સૌથી ઓછી હોય ભેજ ધારણ શક્તિ સૌથી ઓછી લખો જવાબ કોમેન્ટમાં બસ આવું હોય યાદ ક્વેશ્ચન રહી જાય એનું મારે કામ છે બાકી લોકો તો ભણાવે છે અને તમારે જોવું હોય તો એના લેક્ચરો જોઈ લેજો કંટાળો આવી જશે મેં જોયા મને ખબર છે ઘણા ક્વેશ્ચન એવા હોય પણ ખરેખર તૈયારી આમ કરાય રેડી પૂછો હજી એક ક્વેશ્ચન બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ રચાય છે વાહ કેવું રચાય છે વાસ્તવિક ઉલટું ને નાનું યાદ રહી ગયું નાનું અને ઉલટું અથવા તો વાસ્તવિક કેમ થાય છે આવડશે ક્વેશ્ચન ઘડિયાળી છે એ પોતાની ઘડિયાળના સાધનો સ્પેરપાર્ટ ભાગોને રિપેર કરવા માટે શેનો ઉપયોગ કરે છે હે આવડી ગયો ને તો આ ચોત્રીસ ક્વેશ્ચન અને એવા કડકડાટ વાંચો કે ટેસ્ટમાં તમારે પૂરા જ માર્ક આવવા જોઈએ ક્લિયર સારું હવે પછીનું જે બીજું પેજ છે એટલે કે પાંત્રીસ નંબરથી આપણે એની પછીના લેક્ચરમાં જોશું મજા આવી લખજો કોમેન્ટમાં તમને જે મજા આવી આનંદ અને તમારા લોકોને જે કાંઈ મિત્રો ભાઈબંધો છે એ બધા પહોંચાડી દો શેર કરી દો કારણ કે આમ જ આપણે મજા કરીને ભણવાનું છે અને બાકી નગર ભણો તો એમનો આપણે સ્થિર થઈ જાય હો આપણે સમજે ને પછી એમ કે ચાલો બાળકો આજે આપણે આ અભ્યાસ કરીશું અને પછી એવા આમ ગંભીર થઈ જાય આપણને એમ થાય ઊંઘ આવી જાય મજા કરતાં કરતાં ભણવાનું અને બધું યાદ રખાવી દઈશ એ જવાબદારી મારી બરાબર તમારે થોડીક મહેનત સેજ થોડીક રાખજો બરાબર હું તમને આમ જેને કહેવાય ને કે એક સ્ટેપ ઉપર પકડ દઈશ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિજ્ઞાનનો એક પણ પ્રશ્ન ખોટો ન પડવો જોઈએ હો હા ચાલો બસ અહીંયા રાખીએ ઘણું ઘણું અને હવે મળીએ નવા વિડીયો લેક્ચરની અંદર આ લેક્ચરોની તમારે સિરીઝ જોતી હોય બરાબર તમને વોટ્સએપ ઉપર મેસેજ કરી દેજો અને બીજું કે સબસ્ક્રાઈબ કરીને બેલ દબાવી દો અત્યારે જ તે બેલ દબાવીને બાજુમાં ઓલ નોટિફિકેશન આપી દો એટલે શું થાય જેવો વિડીયો દસ વાગે અપલોડ થાય એટલે તમને નોટિફિકેશન મળ્યા કરે હો ખાસ આ બાબતનું ધ્યાન લેજો ગ્રુપમાં મેસેજ મૂકવાનો ભૂલાઈ જાય તો તમને તમને ત્યાં નોટિફિકેશન અટકે અટકે નહીં એવું આપણે કામ અહીંયા કર્યું છે એટલે આ સેટિંગ એક કરી નાખજો અને બહુ સારું છે સારું ફરી મળીએ નવા વિડીયો લેક્ચર સાથે નવા વિજ્ઞાનના લેક્ચર સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ થેન્ક યુ